सयाजीनगरी वडोदरानी बात करवामां आवे तो वडोदरामां पण वरसादनी एंट्री धोधमार वरसादनी शरूआत थई चुकी छे। वडोदरा शहेरमां वडोदरामां जे प्रकारना दृश्यो सामे आवी रह्या छे तेने लईने केटलाक विस्तारमां भारे वरसादने कारणे वरसादी पाणी भराई गया छे। वरसाद पड़ता लोकोने बफारथी राहत मळी रही छे, परंतु पाणी भरावाने कारणे वाहन चालको राहदारीओने पारावार मुश्केली वेठवानो વારો આવ્યો છે। વડોદરાવાસીઓ છેલ્લા ઘણા દિવસથી સતત જેની કાગડોળે રાહ જોઈ રહ્યા હતા તેવા મેઘરાજાએ પધરામણી કરી દીધી છે। વડોદરામાં ભારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, સતત વરસાદ પડી રહ્યો છે અને તેને કારણે વાહન ચાલકોને થોડી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે। કારણ કે મુખ્ય માર્ગો પર ધોધમાર વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે અને તેને કારણે થોડી તકલીફ નાગરિકોને વેઠવી પડી રહી છે। મુખ્ય માર્ગો હોય કે સોસાયટી વિસ્તારો હોય ત્યાં વરસાદને કારણે પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે, જેમ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો। વડોદરા શહેરના ઘણા બધા વિસ્તારોમાં આ રીતે વરસાદ પડવાને કારણે પાણી ભરાઈ ચૂક્યા છે અને જે બાળકો છે તેમને પણ મજા પડી રહી છે, અહીંયા વરસાદનો આનંદ લઈ રહ્યા છે બાળકો। કારણ કે તેઓ પણ ઘણા દિવસથી રાહ જોઈ રહ્યા હતા કે વરસાદ પડે અને તેઓને મજા આવે વરસાદમાં ભીંજાવાની, અને તે જ પ્રકારના દ્રશ્યો અહીંયા વડોદરામાં જોઈ શકાય છે, બાળકોને મજા છે। બીજી તરફ સૌથી મોટી રાહત વડોદરાવાસીઓને વરસાદ પડવાને કારણે એ થઈ છે કે છેલ્લા ઘણા દિવસથી સતત બફારા અને ઉકળાટનો સામનો કરી રહ્યા હતા લોકો અને રાહ જોઈ રહ્યા હતા કે વડોદરામાં વરસાદ ક્યારે પડે। કારણ કે છેલ્લા ઘણા દિવસોથી ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, ગુજરાતના અલગ અલગ શહેરોમાં જિલ્લાઓમાં વરસાદ પડી રહ્યો હતો, પરંતુ વડોદરામાં વરસાદ નહોતો પડતો અને તેથી જ ત્રસ્ત થઈ ગયા હતા વડોદરાવાસીઓ કે ક્યારે તેમને ઉકળાટથી છુટકારો મળે, અને આજે મેઘરાજાએ વડોદરાવાસીઓને છુટકારો આપી દીધો છે। વડોદરામાં વિધિવત વરસાદની શરૂઆત થઈ ચૂકી છે, કહી શકાય કે ચોમાસું બેસી ગયું છે અને તેને કારણે વડોદરાવાસીઓને મોટી રાહત થઈ છે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અમિત ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।